شوف شروعات كرتا بلا ما بغوتي جندرنا عنه جيل ماتا جنو مندر دودات پریوار چوتھو پاڑ اتسو ناو نوية بھوية ندیوية مندر نوية بھوية ندیوية مندر ما بغوتي ني کرپا تھی دودات پریوار اوپر کرپا ہوئی ماني تو مندر نو نرمان بھائي विशेष चौथो पाड उत्सव એટલે સૌપ્રથમ આપણે દુદાત પરિવાર જાયા અત્રે એકસ્થિત થઈ અને મોટા જિંદુડા દેવાળિયા તરક તળાવ મોરજર ચુડાવડ સરંબડા ગોપાલગ્રામ લિખાળા અમુકવેલ કોટડા ગલખાણિયા ઉગલધામ સિમરણ આ બધાય ગામડા નોજે દુદાત પરિવાર માં ભગવતી ગેલના આંગણે ભેગા થયા છે એટલે નવા વર્ષમાં માં ભગવતીને અતલિત પ્રાર્થના કરીએ કે ચતુરાયાસી જીતરેલ ચાકળા બાય બારણે બાંધા હોય હોય કાય કોણપતો રંગ પુરજે માર વરાય કે 365 દિવસની અંદર આ નવું વર્ષ બેઠું છે કે હે માં ભગવતી ક્યાંક અહમના મેલ અમારી ઉપર છે ક્યાંક પૈસાના મેલ અમારી ઉપર છે ક્યાંક રૂપના મેલ અમારી ઉપર છે પણ હે માં અમે તો મનુષ્ય અવતાર છે મોટા ફાડી અને માવડી જેથી છોરોડા દીએ સાધ તેથી ધરતી ધાવણ ઝરે ઓલી વાદળીએ વરસાદ અરે રાકા થઈ રખડતા જેને ઝારના નહોતા જોર માડી તારી મહેરથી આજે ભોગવે 56 ભોગ હે ભગવતી આ દુધાત પરિવાર નહીં પણ સમગ્ર વિશ્વની અંદર ગામ જિંદડાની અંદર સમગ્ર જ્યાં જ્યાં આમ કહેવાય મનુષ્ય અવતાર છે મા એની ઉપર મહેર કરજે અમે તો અહમના પૂતળા છે સાહેબ એટલે કીધું ચતુરાયેથી ચિતરેલ ચાકળા બાય બારણે બાંધા હોય એમાં કાંઈક હોય ઉણપ તો રંગ પૂરજે માર વરાય એટલે અમારામાં કાંઈક જો ઉણપ રહી જતી હોય તો મા એને માફ કરજે તો કાર્યક્રમની શુભ શરૂઆત કરતા પહેલા એક એવી જબરદસ્ત સહી બોલાવી દઈ કે આજના કાર્યક્રમને આવીને દીપાવી દઈ એટલે જે પાછળ જે મંદિરના પટાંગણની અંદર જે છે આજુબાજુમાં જ્યાં સુધી મારો અવાજ જાય ત્યાં સુધી બધાને નમ્ર વિનંતી કહ્યા કાર્યક્રમ અમારા કલાકાર ભાઈઓ બધાય ઉપર આવી ગયા છે કાર્યક્રમ શરૂ થવાના દોર ઉપર એટલે આવેલા જે મહેમાનો છે જે વડીલો છે એ બધાને વિનંતી કહ્યા કાર્યક્રમમાં બિરાજે તો કાર્યક્રમની શુભ શરૂઆત કરતા પહેલા એક સરસ મજાની એવી જય બોલાવી દઈ એટલે કીડીના પગમાં ઝાંઝર બાંધ્યા હોય ને એ અખિલ બ્રહ્માનો નાથ સાંભળે છે મોબાઈલ ઉપાડો લીધો છે માણસ ઘેરે છે પેટની ઉપાધિથી નેટની ઉપાધિ છે આપણી ઘેર કોઈ મહેમાન આવે સાનો પાણી ધોઈ લે સાંજ રાપી રાજી થઈ જાય હા ભલે ભલે એટલે આ તો ખવાયની વાત છે આનંદની વાત છે પણ માં ભગવતીના સાનિધ્યમાં ભેગા થયા છે એટલે એક એવી જબરદસ્ત ખાલી જય પૂરતી એમ જો ખુશી હોઉં તો
باقي أمنا مزاج أبي أمي مزاج كرسو تمني جا مزاج أبي جا هاكلو برد كارو مارتا رجوع كان كي ما بغوتي نا ترلو ما أم جو دانسونه فاهم دي كيان كي آتا أمري هاي باي شو أبى بسي كيان زاو كي نكيس أبى ديوالي ما تفروانو سيا أبى أتلي إيك ديوس ما بغوتي نا ترلو ما فيكا ثيا سيا أبى أتلي إيك كي بيجي برد زاي بولا بي دي آتنا كاري كرما كيدنا بعما جانجر بانجاو كيدنا قد هواي كيدلو أخيل برمانو ناث بود يا لو سه धरती धनो पीन बनायो आ रज क्या थी लायो हसे ई जगत नो जाकड़ो फेरनार कुंभार केवो हसे आ धरती ऊपर जे हूं तमे सही ई धरती नी धूल लायो क्या थी हसे એટલે એના ચરણો માં છે માં ભગવતી ના ચરણો માં છે તો એક એવી જબરદસ્ત જે બોલાવી દે કે અખિલ બ્રહ્મા ના નાથ સુધી માં ભગવતી એમ કહેવાય કે જૂનાગઢ ની નવ નાથ ના 84 સિદ્ધજા બિરાજમાન છે અને ઉપર અંબાજી બિરાજમાન છે આ કહેતા આફત ટળે બકતા દુખ જાય પણ અંબા પુરા નામ લેતા પડના રોગ મટી જાય હા ઈ ગેલ અંબે એટલે એક એવી જબરદસ્ત જય બોલાવી દઈ બોલ હે રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનિયાલાલ કી કૃષ્ણ જય જામતી નથી જામ તો આજુબાજુના ગામડામાં હમળાવી જોઈએ ભાઈ સાવરકુલા જેસરભાઈ મંડળા પીઠોડી પીવા નાના મોટા ચુંડા ગુરકાલ ઉવરા ખાતર કોડી નાંદોડી સતોડી ડેડા નાસન ગોળિયા સાપરી મોહનુરુ જાદરા ભાદરા ગદકડા લેખાળા વડા દેતળ ધોલતી જુતલ લાઠી બાબરા અમરેલીમ જય હંભળાય જી એવી જોઈ નહીં સાહેબ હા માં ભગવતીના ધરણમાં બેઠા છે પ્રેમથી જય બોલાવી દે પછી તમારે આમ જો આ ભજન આઈથી તમારે કુંડલા જવું હોય ને સાવરકુલા જવું હોય ને તો જિંદુડાના બસ સ્ટેન્ડમાં જવું પડે એમ ભજનનું મુકામ છે ને જય છે ફોનમાં આપણે જોઈ તો પેલા લોક ખોલવો પડે પછી જે સોફ્ટવેરમાં જવું ત્યાં જઈ શકીએ એમાં લોક છે સાહેબ એટલે પેલી એક એવી જબરદસ્ત જય બોલાઈ દઈ ને આ છોકરાઓને કે શાંતિ રાખજો ઘડી કો મારા બાપુ જો નથી માનતા કરે છે એ સાસવતા નથી છોકરા હાટું રાંધત મેળે છોકરાને પછી કોઈ ન ચડે પણ બાળક છે ભગવાન નું રૂપ છે એટલે એક એવી જય બોલાઈ દી બોલ હે રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનિયાલાલ કી પવન સુધનમાં મહારાજ કી અપને અપને કુળદેવી માં કી અપને અપને ગુરુ માત પિતા કી સનાતન ધર્મ કી નમઃ પાર્વતી પતિ હર હર હા મોજ હા ગરવી રે ગુજરાતમાં પટેલ વર્ષો તમારો એટલે સરસ મજાની જય બોલાવી ગુજરાત પરિવાર ચોથો પાડ ઉત્સવ અને પ્રેમથી અને ભાવથી આજ આનંદ આજ ઉછરંગ આજ નેનોમાં નય સખી અમારી ગોઠુંમાં આજ દૂધે વર્યા મેં કંચન વર્યા મેં હવે દૂધનો વરસાદ ક્યાંય થાય ખરો પણ નહીં આજ આનંદ આજ આનંદ છે સાહેબ હા આજ ભાવ છે ભાવનું બીજું નામ ભગવાન છે 500 મણ કપા થાય પણ ભાવ ન હોય તો શું કરવું આ ભાવનો મેળો છે પ્રેમનો મેળો છે એટલે માં ભગવતીના ચરણમાં ભેગા થયા છીએ આજ આનંદ આજ ઉછરંગ આજ નેનોમાં નહીં સખી અમારી ગોઠુંમાં આજ કંચન વર્યા મેં એટલે બધાય દુધાત પરિવાર તેમજ અત્રે ઉપસ્થિત રહેલા તમામને નવા વર્ષના જાજાથી સાલ મુબારક જાજાથી રામ રામ એટલે આવતું વર્ષ જે રીતે ગયું પણ હવે પછીનું વર્ષમાં ભગવતી ગેલને કૃપા કરીએ ભગવાન શિવને કૃપા કરીએ કે આવતું વર્ષ હંમેશા અમારી માટે ધંધામાં શરીર રીતે બધી રીતે સારું રહે એવી બધાને માં ભગવતી પાસે પ્રાર્થના કરીએ અને અમારા કલાકારો વતી તમને જાજાથી સાલ મુબારક વિશેષ અત્રે ઉપસ્થિત તમે આવ્યા તમારા આવવાનો અણસારો મળ્યો તમે આવ્યા ધજડીથી ચાર મત વાળા માતાજી અમારા પૌ માત્ર ઉપસ્થિત છે એટલે તમે આવ્યા તમારા આવવાનો અણસારો માતાજી તો વારંવાર અહીંયા આવે છે બરોબર ને મારી ભૂલ ન થતી હોય તો અને ભાઈએ કીધું તમે આવ્યા તમારા આવવાનો અણસારો મળ્યો કોઈ સાધુને ઉદ્રાક્ષનો પારો મળ્યો તમને સભામાં જોયા હોસલો બુલંદ બીનો કોઈ કવિને દાદનો ભલકારો મળ્યો કોઈ કવિને દાદનો ભલકારો મળ્યો દુધાત પરિવાર પૌમાનું અહીંયા શબ્દ દ્વારા સન્માન કરે છે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી પૌમાત્ર આપણાને આવ્યા છે એટલે શબ્દ દ્વારા એનું સન્માન કરીએ છીએ વિશેષ જે અહીંયા કલાકારો છે અહીંયા જે કાંઈ ભજન લોક ડાયરાનું જે આયોજન છે સાહેબ એક પ્રેમથી અને ભાવથી કોઈ કલાકારો અહીંયા કોઈ કલાકારના વાઘા પહેરીને આવ્યા નથી માં ભગવતીની કૃપાથી ભગવાન શિવને ગુરુ મહારાજની કૃપાથી જે કાંઈ અહીંયા આવડે છે એ તમારી સામું રજૂ કરવાનું છે અને માં ભગવતીના અને અમારે નવા વર્ષનો મારો તો
نوا ورمي موري تسيا بروغرام نو مطلع كاي بيهتا ورمي كي هتو نين آگلين ني آج پيلو موري سي ما فغوت نگلنا آنگنا ما مطلع الدنيا ما ما چه ني مها منتر چه سايف بسي مارا انت مارا قل ما بونجا دي قل دي بي ہوئي توي بلے انا مارا انت منا جي منا انت منا جنم دیناري ما ہوئي توي بلے سايف ما اي تو مها منتر چه دنیا ني ما بنا ملک ما آئو نو آوائي زبايا انگرستي تي دیورا دنیا ني اندر چاوانا تو گھنا رستا سي سايف پن ما چه ني એની વિના દુનિયામાં આવ્યો ન હોય માછી મહામંત્ર છે અને માના ચરણમાં ભેગા થયા છે ના યુવાનો બેઠા છે એટલા માટે કહું છું ભગવાન રામજીને સારા કપડા પહેરે શું કામ કેને મા હતા કૃષ્ણજીને સારા કપડા પહેરતા શું કામ એને મા હતા રામ અને કૃષ્ણ અમર પહેરે ઉજળા પણ ઓલા મા વિના માદેવને કોણ પહેરાવે કપડા કારણ કે ભોળાનાથને મા નહોતા સાહેબ હે એટલે દુનિયામાં મા છે ની મહામંત્ર છે એટલે કાર્યક્રમના દોરને આગળ વધારતા અહીંયા જે કાંઈ પૈસા આવશે કોઈ કલાકારો અમે આમાંથી લઈ જવાના નથી જે કાંઈ નક્કી છું એ તો મુકશે નહીં અમારે ઘરે ઘર છે નળશે છોકરા લાઈન સરશે આ પેઠાટું વેઠશે ને સાહેબ બધું પણ ઈશ્વરની કૃપાથી જો નરેન્દ્ર મોદીજીને દેશ આખી પણ બહેનો તો એ બે આ કલાકારો છે સાહેબ બોલું ને કલેક્ટર બની શકીએ પણ કલાકાર બનવું નહીં બહુ અઘરું છે સાહેબ એટલા બધા મનખાની વચ્ચે બોલવું ને ઈ માં ભગવતી સરસ્વતીની કાય કૃપા હોય ગુરુ મહારાજની કૃપા હોય કોઈ માવતરના આશીર્વાદ હોય તો બોલી શકે પ્રિય બોલું સજનતા દાતારી સુરપંથ તીનો કેતા અભ્યાસા વિના કૃપા ભગવાન એની કૃપા વિના કાય ન થાય સાહેબ એમ જે કાય અમને કાલાવાલા માં ભગવતી ગેલના ચરણમાં આવડે છે એ મેં બોલશું જે કાય પૈસા થાય એ અમે માં ભગવતીના ચરણમાં અહીંયા મૂકીને જવાના એટલે પેટ ખોલી અને આમ જો ખિસ્સા ખોલીને વરજો કારણ કે કોઈ કલાકારો અમે લઈ જવાના જે આવશે અહીંયા મંદિરની અંદર અને આવું સરસ મજાનું નવ્ય ભવ્ય અને દિવ્ય અંદર મંદિરના ગેટની અંદર ભગત મૂકીએ સાહેબ તા મન પ્રફુલ્લિત થઈ જાય એવા મા ભગવતી અહીંયા બિરાજમાન છે મેં કીધું હવે કહેતા આફત ટળે બ કહેતા દુઃખ જાય અંબાપુરા નામ કહેતા પિંડના રોગ મટી જાય અને મૂળ થડો તમારો ભાડલા બરોબર ને મારી ભૂલ ન થતી ભાઈ મને વાત કરી આઈ ગેલ ભાડલા એટલે આ પરિવાર ભેગો થયો છે તો જે કાંઈ મોજ આવે જ્યાં મજા આવે ત્યાં આટલો ફટકારો મારતા રહેજો વિશેષ અત્રે ઉપસ્થિત જે મારા કલાકારો છે એમનો અહીંયા ટૂંકમાં પરિચય આપી દઉં તો એક પ્રેમના અને ભાવના નાતે અમે પધાર્યા છીએ સાહેબ કોઈ એવી કલાકારની કોઈ અમારી એવી કોઈ લાંબી ફી છે ને અમે લઈએ છીએ પણ કોઈ પ્રેમ અને ભાવથી પધાર્યા છીએ એટલે અત્રે ઉપસ્થિત એવા સરસ મજાના બજરાનંદી જે સમજીને ગાય જે સમજીને ગાય ને જો સમજીને રહે તો મજા આવે સમજીને ગાય તો મજા આવે એવું સરસ મજાનું સુરીલા ગાયક એવા જીકાભાઈ મીર અત્રે આ જીકારભાઈ મીર અત્રે ઉપસ્થિત છે એમને એકવાર જોરદાર તાળીઓના ગરગડાટથી વધાવેલી ત્યારબાદ બહુ સારું નાની ઉંમરની અંદર બહુ જબરું અને જેનું ગળું જબરું છે મા ભગવતીની કૃપાથી બોલે ઓછું થરથર અને કાઢે મીઠા વેણ કભી કહે ને કાટો ન વાગે ખુશી ભલે હોય પારકા શેણ એમ બહુ ઉંમર નાની છે પણ લોક ડાયરાને દુનિયામાં અમારે રેખાબેન બેઠા હોય એટલે ડાયરાની મજા જ અલગ હોય મા ભગવતી ગેલને ને મા ભગવતી એને આપા હકન કહેવાય ઠાકરને કહી કે એનું ગળું આવું નરવું નરવું રાખે એક પ્રેમના અને ભાવના નાતે બધારા સેવા અત્રે ઉપસ્થિત અમારી વચ્ચે આપણી વચ્ચે રેખાબેન આજના કાર્યક્રમમાં રેખાબેન ભરવાડ ઉપસ્થિત છે એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગરગડાટથી વધાવેલી ત્યારબાદ સરસ મજાનો સંગીતનો સથવારો સંગીત તો આગળનો સો કાઢી નાખો આગળનો સો કાઢી નાખો એટલે ગીત બની જાય વાહેનો તો કાઢી નાખો એટલે સંગી બની જાય અને વશ્યનો ગી કાઢી નાખો એટલે સંત બની જાય એવો સરસ મજાનો સંગીતનો સથવારો અમારે ધીમા ધીમા વગાડ ધંતર કાળજામ વાગે છે ટેરવા ઘણા ભુવાના હાથમાં કંકુ ફરતું હોય આપણે કોઈ જોયું નથી પણ આને માં સરસ્વતીની કૃપા છે કે જેના આંગળાની અંદર એવા સુર મૂક્યા છે સાહેબ ધીમા ધીમા વગાડ ધંતર કાળજામ વાગે છે ટેરવા એવો અમારો વિજાણન ગિરીશભાઈ એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગરગડાથી વધાવી લઈ ત્યારબાદ વડવડ ભાઈ ઢકિયા અવસર ઢકિયા આણ મેલી જટા મોકલીને કોક જલંધર ઢકિયા દોઢ વીઘામાં પોતાની વડવાયું પાથરી અને કોઈ વડલો હોય અને એના જો થડીએ બે ઉસ્તાદને બેહાડી દે તો વડવાયું મળે નાચવા અને અજંટા નીલોરાની ગુફા અંદર જો એમ કેવા વગાડવા બેહાડી દે તો એની પ્રતિભાવ મળે નાચ કરવા બંને ઉસ્તાદ અમારે ભાઈ
ميت باي ان راجو باي ماو موتا ميت باي ان راجو باي بني استاذنا زوردار تاليونا گڑگڑ تھی ودئی لئی تیار بعد منجرانا مانیکر امارا مکیش باي بہت جونو نام چھے ان بہت گھنا ورسو تھی میں کاریکرم کریے چھے ان اینی اندر امارا بہت منجرو سنگیت اندر ایو مٹی نے اپی ایک بار مکیش باي نے پن زوردار تاليونا گڑگڑ تھی ودئی لئی મારી રકબજન માં મંજીરાવાળો આવતો છેલા 6 મહિના થાવતો મને હું છોલા કેમ આવતો ને મને કે માર લગન થઈ ગયા તો પણ લગન થઈ ગયા મંજીરો ઉગાડું કેમ મને કરી દીધું મને કે હું બહાર થી લઈ આવ્યો છું તો મને બહાર થી લઈ આવ્યા માં સે તો વાંધો હો મને કે વાંધો કાઈ નથી આમ રેડી છે કે પણ ભાષા સમજાતી નથી તો મને તને જ ફાયદો છે મને કે મને ફાયદો નથી મારા બાન ફાયદો છે ઈ બોલી આ નો સમજાય ઈ બોલી આ નો સમજાય મેં તો જમાવટ મને કે જમાવટ છે એટલે બીજા આવા મંજીરાના મને કર પુના ભાઈ એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગડ થઈ દેલી ત્યારબાદ અમારા કલાકારોનો આત્મક જેને કહી શકીએ અને સરસ મજાનો સાઉન્ડ અમારે ભાવેશભાઈ ભાવેશ ડીજે મોટા જુજુડાઈનું છે એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગડ થઈ લઈ જીવનની અંદર પ્રોગ્રામમાં માયક અને જીવનમાં વાઈફ હારા મળે તો વાંધો ને નકર બાકી આની હમ બોલાય નો અનુભવ બોલે હા બીજી વાત આ બગડે તન ભંગારમાં દેવાય એ આપણને દઈ દે એટલે આવું સરસ મજાનો માયક ત્યારબાદ જે મનન તમને આ પ્રોગ્રામની યાદી આપશે ચોથા પાઠ ઉત્સવની એવા અમારા કેમેરામેન શ્રી રામ સાવરકુંડલા ને શ્રીરામ સ્ટુડિયો એમને પણ એકવાર જોરદાર તાળીઓના આગળ અર્થ વધેલી તો વધારે સમય ન લેતા એમ કહેવાય કાર્યક્રમના ધોરણે આગળ વધારતા મેં કીધું જે કાંઈ પૈસા આવે અહીંયા માતાજીના સાનિધ્યમાં મૂકવાના છે અને જ્યાં મજા આવે ત્યાં આકલો ભડકારો મારતા રહેજો અને મારું પરિચય આપી દઉં તો સાવરકુંડલા મારું વતન છે અને સુરેશભાઈ મહેતા મારું નામ છે હું બ્રાહ્મણનો દીકરો છું રાજગો બ્રાહ્મણ છે અને થોડું થોડું જે માં ભગવતીની કૃપાથી ઈશ્વરની કૃપાથી કાંઈ આવડે છે તમારી સામે કાલાવાલા કરશું તો મને પણ એકવાર જો તમને ઈચ્છા હોય તો તો કાર્યક્રમના ધોરણે આગળ વધારતા ભગવાન શિવને હવે યાદ કરે તદ પુરુષાય વિદ્મહી મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાય દેવો દી દેવ મહાદેવ પ્રભુકે ગણ ભૂત ભયંકર ભૂતનો નાથ પુરુષ પાલણ એ કામ પ્રજારણ નાથ કરે આ દુનિયાની અંદર સાહેબ દેવાદી દેવ અકાલ મૂર્તિ ઓ મરે અને કામ કરે ચંડાલ કા અને કાલ ભી ઉસકા ક્યાં કરે જો ભગત હો મહાકાલ કા એમ ભગવાન શિવની તો હવ પૂજા કરે પણ જેનો આખો પરિવાર પૂજે ઘરમાં બધા હરખા ન હોય એકાદ તો નંગ હોય જ આખું ઘર હરખું એવું કોઈ દાખલો ખરો એકાદ તો વાંધો વાળો હોય જ પણ સાહેબ જેનો આખો પરિવાર પૂંજાતો હોય ભગવાન શિવની પૂજા થાય માં ભગવતીની પૂજા થાય કિયા દેવી સર્વભૂતેશુ વિદ્યા રૂપે લક્ષ્મી રૂપે બુદ્ધિ રૂપે વાણી રૂપે માતૃ રૂપે શક્તિ રૂપે સ્તા નમસ્તે શ્રી નમો નમઃ સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વાદ સાધિકે શરણ ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે માં ભગવતીની પૂજા થાય એમના દીકરા કાર્તક સ્વામીની પૂજા થાય ગરબા ગણપતિ મહારાજની પણ પૂજા થાય હા કોઈ પણ કાર્ય હોય તો ગણપતિને યાદ કરવા પેલા પેલા બેન પાપડ વણતા લોટ પાતીને પાપડ હવે તો જમાનો ફરી ગયો છે એટલે ઘરે પાપડ વણતા ને તો અડદના લોટના ગણપતિ બેહાડતા પછી પાપડ હુંકાઈ જાય એટલે પાપડને ઘરમાં લઈ જાય ગણપતિને કાગડો લઈ લેવો જાય હા કોઈ પણ કાર્ય હોય ગણપતિને યાદ કરવા પડે સાહેબ 33 કોટી દેવતાનો આગેવાન દેવજીને કહી શકીએ જેનું વાહન પોઠીઓ અને કાસબો હોત પૂજાતો હોય 33 કોટી દેવતાનો આગેવાન દેવ ગરવા ગણપતિ મહારાજની આરાધના લઈ અમુ જગાભાઈ મીરને વિનંતી કરું છું એવા ગણપતિ બિહાડો એવા ગણપતિ બિહાડો કે આજના સ્ટેજને આવી અને દીપાવે તમને એકવાર જોરદાર તાળીઓના ગરગાડી દેલી આવો જગાભાઈ માં ભગવતીની સ્તુતિ કરી અને આપણે ગણપતિ વંદના તરફ જવું છે મારી તારો માર ગણો એ મોરો ને દોનિયા કરી અન મારે તારો આકરો છે કાંઈ ત્રંબક વરણો
વાન રે મસરાણી મગર આવે ગાંડે થઈને ડણકી ડુંગર ગાળીએ આવી ગાંડી થઈ ડણકી રહી એ ડુંગર ગાળીએ માડી તારા ગોરહડા ઉજળા ને ઉજળા દૂધડા ઓન માડી તારા વલોણા ભૂકવે છે પેલે પોર રે મચરાળી મગન આવે ગાંડે થઈને ડણકી ડુંગર ગાળીએ આવી ગાંડી થઈ એ ડણકી રહી એ ડુંગર ગાળીએ
મતલબની દુનિયા છે આમાં કોણ ખરાને પૂછે ફૂલો માંથી અતર ને જોવા પછી કોણ ફૂલો ની હાલત ને પૂછે આયા સંજોગ ઝુકાવે બાકી આયા કોણ ખુદા ને પૂછે સમય સમય નું કામ કરે સબર મકડા સમય ના સમય નચાવે નાચ આય તો હીરો દેખાય કાશ વખત પ્રત્યારે વીઠલા આ માણસ નો સમય હોય ને સાહેબ જ્યારે હોર્ન લઈને બજાર માં બેહો ને ઢૂંઢ લઈને બેહો તો વિચાય જાય અને જો સમય નબળો હોય ને તો હોર્ન લઈને બજાર માં બેહો તો ઈ નો હાલે એટલે માં ભગવતી ગેલની કૃપાથી મેં પેલો દુહો કીધો કે મોટા ફાડી અને માવડી જદી છોરુડા દિય સાજ તેથી ધરતી ધાવણ જરે ઓલી વાદળીએ વરસાદ રાકા થઈને રખડતા જેને જાહેર ના નહોતા જોર માળી તારી મહેર થી આજ ભોગવે છપન ભોગ માની કૃપા હોય ને સાહેબ તો અહીંયા બેહે ગયા બાકી મને તમને ખબર છે 2019 માં હું છું તું કોરોના નામનો કાળ સાહેબ આવ્યો આખા વિશ્વની અંદર સમસાણમાં કે જગ્યા નથી વિચાર તો કરો વિશ્વનો પહેલો રેકોર્ડ છે તો માં ભગવતી માતા પિતાના આશીર્વાદ ને ગુરુ મહારાજ ની કૃપા થી આજ હું તમે હામાં બેઠા છી સાહેબ નકર માસ બાધી બાધી કંટાળી ગયા ઉકાળા પી પી સમસાણમાં જગ્યા નથી એટલે તો સમસાણ એવા જામનગર નું સમસાણ જો આપણે એમ થાય ઘડીક મરી જાય એવું સારું બનાવ્યું સરકારે કાળ કોઈને છોડે નહીં કૃષ્ણ કેવા હતા બળવાન આ દુનિયાને સાહેબ કાળે કોઈને છોડ્યા નથી તુહી નામ ધારણ સભે કાજ ધારણ ધરો ઉસકા ધારણ નિવારણ કરેગા નતા દાત વાકા દિયા દૂધ વાકા ખબર હે ખુદા કો સબર જો ધરેગા તુહી નામ ધારણ તુહી નામ ધારણ સભે કાજ ધારણ સાહેબ નિરાજ રાખી જેના નામની માળા લઈને બેઠા છે ને કોઈ દી વાળ વાકો નો થવા દે તમારા કુળમાં ભુજાદી કુળદેવી હોય ને ઈશ્વર બંધાયેલો છે બધા યાર મનુષ્ય અવતાર મને તમને આપ્યો છે એટલે બંધાયેલો છે તુહી નામ ધારણ સભે કાજ ધારણ ધરો ઉસકા ધારણ નિવારણ કરેગા દુઃખ મુખ આપણને આવે ને ઈશ્વર એનો દુઃખ નો રસ્તો આપે જ છે એનો રસ્તો કાઢી આપે પણ આપણું દુઃખ ઉભું કરેલું હોય
8 નંબર નું બૂટ થતું અને 6 નંબર નું પહેરીએ તે દુખ આપણું ઊભું કરેલું છે. નતા દાંત વાકા જેથી મોઢામાં એમ કેવા દાંત નતા ને તેથી માની છાતીમાં ધાવણ આપ્યું હતું. નતા દાંત વાકા દૈયા દૂધ માકા ખબર હે ખુદા કો સબર જો તરેગા. અમે નિરાજ રાખવી પડે. ઘણા કે ઈશ્વર મન કાંઈ નથી આપ્યું સાહેબ, ઈશ્વરે જો તને મનુષ્ય અવતાર માં આપ્યો ને એ મોટી મોટી કૃપા કહેવાય સાહેબ. આ દુનિયા છે ને અદ્ભુત છે સાહેબ, અને ખરેખર સમય જીવા જેવો આવ્યો છે. અટાણે આનંદ જેટલો જે નદી નું પાણી આવેલું હતું ને એમાં જે પાણી પી ને એ આપણું જેટલો સમય જીવાય જેટલો આનંદ લેવાય એટલો લઈ લેવાય સાહેબ. હા, આ જીવનની અંદર ભલે તમને જીવન પ્રભુએ આપી દીધું છે, કેવું જીવવું મારા તમારા હાથની વાત છે. માની કૃપા હોય, ઈશ્વરની કૃપા હોય, ગુરુ મહારાજની કૃપા હોય, પણ એક વાત હું તમને પહેલા કહું છું, માં ગેલ તમારા કોળમાં ભૂંજાતી હોય તમે એને 5000 કે 25000 ની ચુંદડી માને ચડાવો, ગજા ચડાવો, પણ માં ગેલ રાજી ત્યારે થાય સાહેબ. હા, આ ડુંગરા વાળી રાજી ત્યારે થાય જો પેલા ઉમરા વાળી રાજી થાય ને, તો ડુંગરા વાળી રાજી થાય, બાકી દુનિયામાં સાહેબ ક્યાંય રાજી પણ નથી સાહેબ. ઘરની માં પેલા રાજી થાય, મને તમને જન્મ દેનારી પેલી માં રાજી થાય તો આ ભગવાનથી તમારી હારે છે એમ કહેવાય. કાંઈ કોમાંથી હોંરવા નીકળે જાવ, વાળ વાકો ન થવા દે, પણ જો વિશ્વાસ હોય તો શ્રદ્ધા હોય તો. બારોબાર બેઠો હોય સબકા માલિક એક એક તો ઘેરે જઈને બેહતો હતો. ઈશ્વર જ મને તમને જે આ દુનિયા બનાવી છે, મને તમને ઈશ્વરે બનાવ્યા છે, બધી વિચારવાની શક્તિ આપી, હાથ આપા પગ આપા બધું જોવાની શક્તિ આપી છે. ઈશ્વર બહુ દયાળુ છે. પણ ઘણી બધી વાતો છે, લોકસાહિત્યની આશ્ચર્યની વાતો છે. અમારે ભાઈને પણ મીરભાઈને પણ એકવાર સાંભળો એટલે મજા આવી જાય તમને સાહેબ, એના તો વારસામાં હોય મીર પરિવારને. પણ બહુ માને ઘડિયાળના કાંટા ખોખરા મારે અમારી માટે કટાય ઉપાધિ સાહેબની માતાજી એમને તો અમારા સુધી 8 વાર લોકો બોલાવ્યા છે, જોત વિશે મૂકી દીધી પૈસા અટકાવે એટલે અમારે ક્યાં જવું. પણ તમારો ભાવ છે એટલે રેખાબેનને સાંભળવા એક લાવો છે સાહેબ, અને જેમ તમે સાંભળજો પછી કહેજો. આને તો સાંભળો છે એ મહત્વની વસ્તુ છે. નહીં તો અમારે મહેસાણા બાજુ એક વાર પ્રોગ્રામ હતો, ગામમાં બોર્ડ મારેલો ડાયરો ડાયરો ડાયરો, અમે ગાડી લઈને સ્કોપિયો ગાડી લઈને ગયા ત્યાં બોર્ડ માર્યું હતું ડાયરો, ગામના છોકરા વાહે ધોડ્યા. અમે એક અરે ચાર જણા ઉતર્યા, એક ડાયરો ની સાથે ચાર ચાર ડાયરા છે. અરે અમારે લેડીઝ કલાકાર છે કે ડાયરો છે સાથે ડાયરી પણ છે. હા, પણ અમારે રેખાબેન એટલું મધુર અને મીઠું ગાય, ભગવાન માં ગેલ ને ઠાકર ને એટલી વિનંતી કરીએ કે એનું ગળું છે એ નરું નરું રાખે. તમે હમણાં સાંભળજો પછી કેજો, અને જ્યાં મજા આવે ત્યાં થોડાક પૈસા વરતા રહેજો. જે કાંઈ પૈસા આવશે એ માના ચરણમાં મૂકીને જવાના છે, વધારે કાંઈ લઈને જવા નથી. જે કાંઈ તમારી ફરમાઈશ જે અમારી પાસે હશે એ તમને આપશું સાહેબ. જે તમારી ફરમાઈશ માતાજીની છે, ભજનની છે, જે કાંઈ તમારા ગીત સંગઠન સમય પ્રમાણે જે ગીતો નીકળ્યા છે, જે કાંઈ હશે એ તમને જે અમારી પાસે હશે. તો બોલે ઓછું થરથરે અને કાંટે મીઠા વેણી, કવિ કહે ને કાંટો ન વાગે પછી ભલે હોય પારકા છે. હું રેખાબેન ભરવાડને વિનંતી કરું કે એને મોજ આવે એવા સૌ પ્રથમ ગીતો લઈને આવે. રેખાબેન ભરવાડ એને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવેલી રેખાબેનને. આવો રેખાબેન. ભગવતી
ગેલમાં કોડલમાં એમના સાનિધ્યમાં હું અને તમે બધા મળ્યા હોય એવા દુધાત પરિવાર આવું સરસ મજાનું આયોજન તો જોરદાર ચકાચક જે બોલજો બોલી કૃષ્ણ કનૈયા લાલ કી હનુમાનજી મહારાજ કી રામા પીરની પરબના પીરની બજરંગદાસ બાપાની ગેલ અંબે માત કી પૌજે ચાર મઢવાળી માતની સર્વશક્તિ માત કી હર હર મહાદેવ ઓ મહાદેવ મહાદેવ એ હરી હરી હરિયો Mm-hmm.
એવી માં ભગવતની આરાધના કરી અને ગેલ માને યાદ કરવા છે અને ધજડીથી પધારેલા મારે બહુ માં એવા ચાર મઢવાળી માને યાદ કરવા છે. ઢોલ ને નગારા, કે ઢોલ ને નગારા, વાગે ગેલ માં ઢોલ ને
પણ મારે અહીંયાથી રજૂ કરવી છે પણ ચાર મારવાળા માતાજી આરતીથી શરૂઆત કરું કરું ये आरती चारा माधवा
આગળ ધન્યવાદ છે માગેલનો આશરો અને રેખાબેન. પણ બેન મને એક વાત સમજાતી નથી, આ ભાઈઓ તો મજા કરાવ પણ બેનો કેમ તો આગળ પડકારો. એક વાર ઉભા થઈ જાઓ, જ્યાં મજા આવે આટલો ફેરકારો મારતા રહેજો. હા બોલ, હા બકાલા બજરમાંથી હાડીઓમાંથી કાંઈ જેમ તેમ કાંઈ ખરીદી કરી દીધી દિવાળીમાં, અને આખી બેગ ને આ જ હોય છે. એટલે બેનો બધા ઊભા થઈ જાઓ અને બધા ઊંચા હાથ કરીને હાથ કરીને બધા આમ જો ગુજરાત પરિવાર આ શિવરા જેટલા હાજર છે બધા ઊંચા હાથ કરીને તાળી પડજો. માં બેન કાંઈક ગીત ગાય ત્યારે આમ જો માં ભગવતી ગેલના સાનિધ્યમાં બેઠા છે. માં ભગવતીની કાંઈ કૃપા હોય તો અમુક કહી ગયે સાહેબ. અને આજ આનંદ આજ ઉછરંગ આજ નેનોમાં નહે. અને એક ગુહો છે, કુળની કીર્તિ સાંભળી જેને ન છડે મોજ એને ગણવા જંગલના રોજ. એમ માં ભગવતી ગેલના ગુણગાન ગવાતા હોય સાહેબ. અને ઊંચા હાથ કરીને બધા તાળી પડો મારો બાપુલો, તાળી પડો મારો બાપુલો, તાળી પડો મારો બાપુલો.
ફરમાશે પણ માં ભગવતી ને યાદ કરવા છે અમારા પુંજીભાઈ આપણે ડાકટ I
ગજાનંદ સાઉન્ડ એમની સરસ મજાની ગાની માસ્ટર પણ એક કડીમાં લો એ મામા ભાણે જતી જોડી એ આપણી કોઈ સસરી ના તોડી કે આપણી મામા ભાણે જતી જોડી અરે ભાવે આવે જી 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 એમને છે કે મામા ભાણે જોડી છે કે રામા મંડળ તારીખ 18 11 2024 ના રોજ લાભ પાંચમા દિવસ અંબિકા ચોક આયોજક અંબિકા ગ્રુપ તો બધા પધારશો 18 11 2023 ના રોજ રામા મંડળ બધા જોવા માટે પધારશો બોલ્યો શ્રી કેલ માત કી જય ખોડલ માત કી જય સર્વ શક્તિમાન